नमस्कार, इंडिया न्यूज गुजरात ना खास कार्यक्रम करंट अफेयर्स में हूँ जयेश सोनी, आप सौनु स्वागत करू छू। आज आप फरी पाछा वात करी रह्या छे बिपोर जॉइस वावाजोड़ानी, जी बिल्कुल काउंटडाउन शुरू थई चुक्यू छे। आजे मोड़ी सांज सुधी में आ वावाजोड़ू जखौना किनारा थी पसार थनार छे, अने ए दरमियान कच्छ अने आसपासना जे विस्तार छे ए विस्तार में भारे ताराजी वेरी सके एवी शक्यता छे। तमाम शक्यताओं ने जोता वहीवटी तंत्र अने सरकार द्वारा तमाम प्रयासों करवामां आवी रह्या छे। अत्यार सुधी में लगभग 1 लाख थी वधु लोको ना स्थलांतर करवामां आव्या छे। लगभग तमाम विभागों की टीमों ने स्टेन्ड बाय करवामां आवी छे, जे राहत अने बचाव कामगीरी में जोड़ाई सके छे, अने साथे साथे जे कोई पण शक्यताओ देखाई रही होय ए शक्यताओने पहोंची वळवा माटे सरकार तमाम प्रयासो करी रही छे। मुख्यमंत्री भूपेन्द्र पटेल खुद जे कंट्रोल रूम शुरू करवामां आव्यो छे त्यां जईने जाते तमाम स्थितिओनो ताग मेळवी रह्या छे, अने दरेक स्तर पर तेओ चर्चा विचारणा करी जे कंई पण जरूरी सूचनो छे ए आपी रह्या छे। छेल्ला 3 दिवसथी मुख्यमंत्री भूपेन्द्र पटेल सहितना वडाप्रधान अने गृहप्रधान सहितना तमाम नेताओं जे चिंतित थई रह्या छे आ वावाजोड़ाने लईने, गुजरात उपर जे सौथी संकट अत्यारे तोड़ाई रह्युं छे एने लईने अत्यारे परिस्थिति सर्जाई छे, ए जोता हवे एवुं लागी रह्युं छे के ए जे घड़ी अत्यार सुधी राह जोवाई रही हती ए घड़ी हवे आवी पहोंची छे, अने जखौना दरिया किनारे आजे मोड़ी सांजे आ वावाजोड़ू टकराई शके छे, अने टकराया बाद केटलो विनाश ए करशे एनो अंदाज मेळवो अत्यारे हाल खूब ज मुश्किल छे। परंतु भूतकाळना जे किस्साओ वावाजोड़ाने लईने सामे आव्या छे ए जोता आ वावाजोड़ू ज्यारे लैंड थशे त्यारे भारे विनाश वेरी शके छे, अने जाननी जोखम ओछू थाय ए माटे 1 लाख थी वधु लोकोने हाड़ स्थलांतरित करवामां आव्या छे, अने ए लोकोने रहेवानी साथे जमवा सहितनी मेडिकल सुविधाओ तमाम सुविधाओ त्यां आगळ पूरी पाडवामां आवी रही छे। परंतु संपत्तिने भारे नुकसान पहोंचे ए वातमां हाल अत्यारे कन्फर्म कही शकाय छे के मोटी संपत्ति नुकसान हाल अत्यारे गुजरातने वेठवू पड़शे। आपणे हाल अत्यारे આપણા પ્રતિનિધિઓ સાથે પણ વાત કરીશું અને હાલની સ્થિતિ વિશે તમામ અપડેટ્સ પણ આપને જણાવીશું, પણ એ પહેલા જણાવી દઈએ કે ગુજરાતની અંદર જે સંકટ હાલ અત્યારે તોડાઈ રહ્યું છે એના કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે, અને કેટલાક કલાકોમાં આ વાવાઝોડું કચ્છના જે જખૌ વિસ્તાર છે ત્યાં આગળ લેન્ડ થઈ શકે છે। આપણી સાથે સહયોગી અમારા અમિત રાજપૂત જોડાઈ રહ્યા છે, સાથે સાથે મહેન્દ્રસિંહ માંગરોલા પણ જોડાઈ રહ્યા છે, અને ઉમરગામથી પ્રકાશ ઉપાધ્યાય જોડાઈ રહ્યા છે। આપણે આ તમામની સાથે વાત કરશું અને હાલની શું પરિસ્થિતિ છે એ વિશેના અપડેટ્સ લઈશું। સૌથી પહેલા અમિત, તમારી પાસે જાણવા માંગીશ કે આજની કઈ રીતની પરિસ્થિતિ રહી છે, છેલ્લા 4-5 દિવસથી આપ આ ઘટનાને લઈને ગ્રાઉન્ડ રિપોર્ટ આપી રહ્યા છો, તો આજે આ તમામ વિસ્તારોની અંદર કઈ રીતની પરિસ્થિતિ જોવા મળી હતી? સૌથી પહેલા વાત કરીએ તો બિપોર જોઈ જે સાયક્લોન છે તે દક્ષિણ ગુજરાતના તટો પર ત્રાટકવાનું નથી, પરંતુ જે રીતના અગાઉ વાત કરી કે દક્ષિણ ગુજરાત પર તેની અસર રહેશે, ત્યારે દક્ષિણ ગુજરાત પર જયારે તેની અસર રહેશે ત્યારે સંભવિત વિસ્તારો જે દક્ષિણ ગુજરાતના છે, જે જયારે આ બિપોર જે સાયક્લોન ટકરાશે ત્યારે તેની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તે અનુસંધાને જે ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેના કારણે જે અહીંનું તંત્ર છે તે પણ ખડે પગે ઉભું છે, અને બીજી તરફ જો વાત કરીએ કે બિપોર જે સાયક્લોન જે માંડવી અને કરાચીની વચ્ચે ગુજરાતના દરિયાઈ તટો પર ત્રાટકવાનું છે, ત્યારે તે સમગ્ર બાબતે ત્યાંનું જે તંત્ર છે તે એલર્ટ મોડ પર છે। ત્યાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, ગુજરાતના કેટલાક ક્ષેત્રોમાં યલો એલર્ટ છે તો ક્યાંક ઓરેન્જ એલર્ટ છે, પરંતુ હાલ જયારે આપણે છેલ્લા ઘણા દિવસથી સુરતના જે 3 બીચ છે, ડુમ્મસ બીચ, સુવાલી બીચ અને ઉભરાજ બીચ,
ત્યાંથી કવરેજ કરી રહ્યો છે. ત્યાં એક એક વસ્તુ છે ચોક્કસપણે કે જે અહીં સુરતની પ્રજા છે તે ઘણું સમજુ પ્રજા છે. જયારે જ્યારથી જ ખબર પડી છે કે બિફોર જો સાયક્લોન જયારે ત્રાટકવાનું છે ત્યારથી જ જે શહેરીજનો છે તેમાંથી મહદ અંશે જે શહેરીજનો જે અક્ષર ત્યાં રજાઓ માણવા જતા હોય છે તમામ વસ્તુઓ ત્યાં દરરોજ હજારોની ભીડ જામતી હોય છે. ત્યારે જ્યારથી છેલ્લા 3-4 દિવસથી હું ત્યાં કવરેજ કરી રહ્યો છું ત્યાં કોઈ પણ પ્રકારની એવી પરિસ્થિતિ દેખાતી નથી. ત્યાં તંત્રના કર્મચારીઓ પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ સિવાય કોઈ પણ અન્ય વ્યક્તિ ત્યાં જોવા નથી મળી રહ્યું. ત્યાં ઘણી સાચી વાત છે કે જે રીતે અહીંના લોકો સજાગ છે તો ક્યાંક ને ક્યાંક જે અન્ય દરિયાઈ તટો છે ત્યાં પણ લોકોને સજાગ રહેવું જોઈએ. માનવામાં આવતું હતું કે આજ રોજ 15 તારીખના રોજ 6 વાગે જયારે બિફોર જોઈ વાવાઝોડું ગુજરાતના દરિયાઈ તટો પર ત્રાટકવાનું હતું તેને અનુસંધાને લઈને સમગ્ર ગુજરાતને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું હતું અને જ્યારથી એલર્ટ મોડ પર રાખવામાં આવ્યો છે ત્યારથી છેલ્લા 3-4 દિવસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે ગૃહ રાજ્યમંત્રી કેન્દ્રના જે છે માફ કરજો કેન્દ્રના ગૃહમંત્રી જે છે અમિત શાહ તેઓ પણ અવારનવાર ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે વિડીયો કોન્ફરન્સિંગ થી હોય કે પછી તેમની સાથે અન્ય ચર્ચા હોય તે તમામ રીતે કરતા હોય છે. અત્યારે હાલ તમામ જે અધિકારીઓ છે જે મોટા મોટા નેતાઓ છે તે તમામની નજર અત્યારે હાલ બિફોર જોઈ સાયક્લોન પર અટકેલું છે કે ગમે ત્યારે આ બિફોર જોઈ સાયક્લોન અહીં ગુજરાતના દરિયાઈ તટો પર ત્રાટકશે જેના કારણે દક્ષિણ ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં તે તરફ જે કચ્છ સૌરાષ્ટ્ર પોરબંદર છે દ્વારકા છે તે તમામ જગ્યાઓ પર ફૂડ પેકેટ વિતરણ આપવાની જે કામગીરી કરવામાં આવી રહી છે તે પણ કરવામાં આવી રહી છે. અને સાથે સાથે જે મંત્રીગણો છે ગુજરાત રાજ્યના જે રાજ્યમંત્રીઓ છે અને ગુજરાત રાજ્યના જે કેન્દ્ર મંત્રીઓ છે તે તમામને અલગ અલગ વિસ્તારની અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપી દેવામાં આવી છે. ત્યારે તેઓ ખડે પગે તેઓ ત્યાં ઉભા છે અને તમામ ગ્રામીણજનો સાથે વાતચીત કરી રહ્યા છે કે તમારે ચિંતાની કોઈ જરૂર નથી અમે પૂરતા પગલાં લઈશું તમારી સાવચેતી ને અમે ધ્યાને રાખીશું. ત્યારે સમગ્ર બાબતે જયારે આજે સુરતના ડુમ્મસ દરિયા કિનારા ઉપર જયારે સુરતના જે એમએલએ છે મનુ પટેલ તેઓ પણ આજે નજરે પડ્યા હતા તેમની સાથે પણ ઇન્ડિયા ન્યૂઝની ટીમે ખાસ વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે જે અમારા મંત્રીગણો ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ગયેલા છે તે સંપૂર્ણપણે તેની જવાબદારી નિભાવી રહ્યા છે અને જે રીતે બિફોર જોઈ નામનું જે આફત ગુજરાતના માથે મંડરાઈ રહ્યું છે તે તમામ આફતોથી લડવા ગુજરાત રાજ્ય સરકાર ની સાથે સાથે કેન્દ્ર સરકાર પણ હાલ મક્કમ છે. બિલકુલ બિલકુલ હાલ મક્કમ છે અને પ્રજા પણ આ આફતને પહોંચી વળવા માટે પૂરતો સહકાર સરકારને અને સરકારી તંત્રને આપી રહી છે. જે રીતે આપણે જાણ્યું છે કે 1 લાખથી વધુ લોકોને જે સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓ છે ત્યાંથી સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી એ વિસ્તારની અંદર 500થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા એને પણ સુરક્ષિત રીતે ખસેડી પાછો યાતાયાતની જે વ્યવસ્થા છે એ સુચારુ કરવામાં આવી છે. સાથે સાથે જ દૂરસંચારની જે વ્યવસ્થા કરી એને પણ સુચારુ રીતે ચાલી રહે અને સંપર્ક કરવા માટેના જે કંઈ પણ માધ્યમો છે એની પણ ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સરકાર તરફથી પશુધનને પણ નુકસાન ન પહોંચે એના માટે પશુ ચિકિત્સકો સહિતની જે કંઈ પણ મેડિકલ સહાય છે એ પણ પૂરતા પ્રમાણમાં દરેક જિલ્લાઓની અંદર પહોંચાડી દેવામાં આવી છે. સાથે જ પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટ હોય કે જીબી ડિપાર્ટમેન્ટ હોય ઇરિગેશન ડિપાર્ટમેન્ટ હોય તમામ સ્તરે જે કંઈ પણ અધિકારીઓ છે એ બીજા જિલ્લાઓમાંથી ત્યાં આગળ ડેપ્યુટ કરવામાં આવ્યા છે. સાધન સામગ્રીઓ સાથે આ બધી ટીમો ત્યાં પહોંચી છે. સુરત મહાનગરપાલિકાની પણ ટીમો સાધન સામગ્રી સહિત ત્યાં આગળ ગઈકાલે રાત્રે જ રવાના થઈ ચૂકી છે. તો આ તમામ પ્રકારની તૈયારીઓ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. આપણી સાથે મહેન્દ્રસિંહ માંગરોલા પણ મોજુદ છે, આપણે એમની સાથે પણ વાત કરીએ. મહેન્દ્ર, આજે તમે સુવાલી અને ડભારી બ્રિજની મુલાકાત લીધી હતી, ત્યાં આગળ કઈ રીતની પરિસ્થિતિ જોવા મળી હતી અને જે સામાન્ય રીતે જે કઈ દરિયાની અંદર કરંટ અને જે કઈ પવનની ગતિ હોય છે એની બદલે આજે કઈ રીતનો તમે માહોલ ત્યાં આગળ જોયો હતો? હાજી, છેલ્લા 2 દિવસથી જયારે ઉલપાર તાલુકાના ડભારી દરિયા કિનારા અને સુવાલી સુરતના જે દરિયા કિનારો છે દરિયા કિનારામાં
જે કરંટ અને મોજા જોવા મળ્યા હતા, પરંતુ આજે વિપર ઉદય વાવાઝોડાની અસર જોવા મળી હોય તેમ આજે વહેલી સવારથી જ પવનની ગતિમાં પણ વધારો જોવા મળ્યો હતો. અને જયારે દભાડી દરિયા કિનારાની જયારે ઇન્ડિયા ન્યૂઝની ટીમે ત્યાં પહોંચી હતી ત્યારે દરિયાની અંદર લગભગ 10-12 ફૂટ જેટલા મોજા ઉછળ્યા હતા અને કરંટ પણ જોવા મળ્યો હતો અને તેજ પવન સાથે પવન પણ ફૂંકાયો હતો. અને દરિયાઈ વિસ્તાર સહિત ઉપર તાલુકામાં પણ આજે દિવસ દરમિયાન પવનની ગતિ તેજ જોવા મળી હતી અને વહેલી સવારે 1-2 વરસાદી ઝાપટા પણ પડ્યા હતા. અને હાલ અત્યારે 10 મિનિટ પહેલા પણ ઉલપાડમાં ની જેવું એક વરસાદી ઝાપટું પણ જોવા મળ્યું. કંઈક ને કંઈક કહી શકાય છે કે ગુજરાતની અંદર જે વાવાઝોડું છે એ વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળી છે અને આજે પવનની જે ગતિ હતી એ ગતિમાં પણ વધારો જોવા મળ્યો હતો. જી જી બિલકુલ, જે રીતની હવામાન વિભાગની જાણકારી મળી રહી છે હવામાન વિભાગમાંથી, એ પ્રમાણે આજે 50 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પવનની વેગ નોંધાઈ શકે છે અને વરસાદ પણ વરસી શકે છે. સાથે જ દરિયાના જે મોજા છે એ ખૂબ જ ઊંચા ઉછળી શકે છે. ક્યાંક જે દરિયા કિનારાના જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની ઘટનાઓ પણ નોંધાઈ છે. અને આપણી સાથે ઉમરગામથી પ્રકાશ ઉપાધ્યાય પણ હાજર છે, આપણે એમની સાથે પણ વાત કરીએ. પ્રકાશ, કઈ રીતની સ્થિતિ આજે તમારા વિસ્તારમાં જોવા મળી છે, ખાસ કરીને જે સામાન્ય રીતે જોવા મળતી સ્થિતિને અને આજની સ્થિતિમાં શું તફાવત તમને જોવા મળે છે? ગત રોજ જેવી રીતે વાવાઝોડાની અસર અહીંયા વર્તાઈ હતી એના કરતા આજે વલસાડ જિલ્લામાં પવન ફૂંકાવાની અને ખાસ કરીને વલસાડ જિલ્લાના અમુક તાલુકામાં અને ગામડાઓમાં વૃક્ષો ધરાશાયી થયા હોય એવી ઘટના પણ બની છે. જોકે આજની રાત એટલે 15 તારીખની રાત એક તાતિલની રાત બતાવવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા, જેને લઈને તંત્ર એલર્ટ છે અને તંત્રએ તમામ પ્રકારના સુરક્ષાના પગલા એમના દ્વારા લેવામાં આવ્યા છે. લોકોમાં ક્યાંક ને ક્યાંક ભયનું વાતાવરણ તો રહ્યું છે કે આ વાવાઝોડું ક્યાં ત્રાટકશે ને કેવી રીતે ત્રાટકશે ને ક્યાં એની અસર થશે એવો ભય એ લોકોમાં રહ્યો છે ખરો. પણ આ વાવાઝોડા સામે પોતે ખુદ સક્ષમ છે એવું પણ અત્યારે હાલે અહીંયા વર્તાઈ રહ્યું છે. અત્યારે સાંજે 5:30 વાગે પછી પવન ફૂંકાવામાં વધારો જોવા મળ્યો. બિલકુલ બિલકુલ, જે રીતે વાવાઝોડા બિપર ચોઈસની લેન્ડિંગની સમય નજીક આવશે એ સમય વખતે હજી વધુ સ્પીડથી પવન ફૂંકાવાની શક્યતા વર્તાઈ રહી છે અને સાથે સાથે દરિયાનું જે જોર છે એ પણ વધશે અને દરિયાઈ મોજા ખૂબ જ ઊંચી સ્થિતિમાં ઉછળી શકે છે એ રીતની હાલ અત્યારે સ્થિતિ દેખાઈ રહી છે. અમિત, ફરી પાછા આપની સાથે ચર્ચા કરશું કે જે રીતની હાલ આપણે પરિસ્થિતિ જોઈ છે અને જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે વાવાઝોડાની જે સ્પીડ હતી એ થોડી ઓછી થઈ છે અને એને કારણે જે 4-6ની વચ્ચે લેન્ડફોલ સમજવામાં આવતું હતું એની જગ્યાએ હવે 9-10 કલાકે આજે રાતે લેન્ડિંગ થાય એવી શક્યતાઓ હાલ અત્યારે દર્શાવાઈ રહી છે. અને હવામાન વિભાગે ખાસ કરીને જખૌ ખાતે આ લેન્ડિંગ થાય વાવાઝોડાનું એવી શક્યતાઓ પણ દર્શાવી છે. તો આજે જે તમે સ્થિતિ જોઈ છે તો જે સમય નજીક આવતો જાય છે એ પ્રમાણે કઈ રીતનો બદલાવ દેખાઈ રહ્યો હતો દરિયાની અંદર, તો જે દરિયાનો વેગ હતો અને હવાનો વેગ છે એમાં કઈ રીતનો બદલાવ આજે તમને જોવા મળ્યો છે? ચોક્કસ પ્રમાણે આજરોજની વાત કરવામાં આવે તો આજરોજ જયારે બપોરના સમયે 4-6 ગાળામાં જે બિપોર જો સાયક્લોન જયારે ટકરાવાનું હતું જખૌ બંદરથી ગુજરાતના, ત્યારે એ અનુસંધાને જયારે બિપોર જોઈ શકલા સાયક્લોન ગતરોજ જે 6-8 કલાક સુધી દરિયામાં સ્થિત રહ્યો હતો તેના કારણે જે તેની 8-9 કિલોમીટર પ્રતિ કલાકની જે ઝડપ હતી તે ઘટીને 3-4 કિલોમીટરની થઈ હતી. ત્યારબાદ ફરી તેની ગતિમાં વધારો થયો હતો અને 6-7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યો છે. ત્યારે તે અનુસંધાને જે 4-6નો સમયગાળો હતો
તે બદલાઈ ચુક્યો હતો અને હવે 9-10 જયારે બિપોર જો સાયક્લોન જયારે ગુજરાતના જખૌ બંદર ખાતે અથડાવાની આશંકાઓ સેવાઈ રહી છે તે અનુસંધાને જો રાત્રિ દરમિયાન જો જખૌ બંદર પર કે ગુજરાતના કોઈ પણ સમુદ્ર તટ પર જો બિપોર જો સાયક્લોન ટકરાશે તો ક્યાંક ના ક્યાંક રાત્રિનો સમય રહેશે ત્યારે તંત્ર માટે કામ કરવું ક્યાંક ને ક્યાંક મુશ્કેલ પડી શકે તેવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતે જણાવ્યું કે જે કચ્છનો જે વિસ્તાર છે તે રણ વિસ્તાર છે, જે ગામડાઓનો વિસ્તાર છે તે તરફ જે કામ કરવાની જે કામગીરી હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક અડચણરૂપ બનતું હોય તેવું હાલની પરિસ્થિતિમાં જાણવા મળી રહ્યું છે. જી બિલકુલ, તંત્ર દ્વારા એમ તો ઇમરજન્સી લાઇટ સહિત જનરેટર સહિતની સગવડતાઓ રાખવામાં આવી છે, પરંતુ જ્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં ડિઝાસ્ટર સર્જાતું હોય ત્યારે ગમે એટલી તૈયારીઓ હોય પરંતુ એ અપૂરતી સાબિત થાય છે. તંત્ર દ્વારા ચોક્કસપણે ખૂબ જ સારી કામગીરી કરીને જે કંઈ પણ જાનની જોખમ ઊભું થયું હતું એ બચાવવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે અને જે સંભવિત વિસ્તારો છે, ઇફેક્ટેડ વિસ્તારો છે 8 જેટલા જિલ્લા સૌરાષ્ટ્રના, એને જે દરિયા કિનારાથી 5-7 કિલોમીટર દૂર સુધીના તમામ રહેવાસીઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. જે પશુધન હોય છે એને પણ ખસેડવાની પૂરેપૂરી તૈયારીઓ ગઈકાલે જ કરી લેવામાં આવી હતી અને સૌથી ઓછામાં ઓછો જાનમાલને નુકસાન થાય એ પ્રકારના પ્રયત્ન સરકાર દ્વારા, સ્થાનિક તંત્રો દ્વારા કરવામાં આવ્યા છે. પરંતુ આ વાવાઝોડું ખૂબ જ મોટા પ્રમાણમાં વિનાશ, જે સંપત્તિનો વિનાશ છે, જે ત્યાં આગળ સ્થાયી સંપત્તિ છે, જે વિસ્તારમાં આ ટકરાશે અને એની ઇફેક્ટ જેટલા વિસ્તારમાં થશે એ વિસ્તારની અંદર જે સંપત્તિઓ આવેલી છે એ સંપત્તિઓને ભારે નુકસાન પહોંચાડી શકે છે એ વાત ચોક્કસપણે આપણે કહી શકાય છે. અમિત, જે રીતનો આકલન કરવામાં આવી રહ્યું છે અને જે સંસ્થાઓ દ્વારા અને બીજેપી સહિતના જે અન્ય પાર્ટીઓ છે એ તમામ પાર્ટીઓ દ્વારા આ સંકટની સમયે તમામ પ્રકારની સહાયતા ત્યાં આગળ અસરગ્રસ્ત વિસ્તારના લોકોને પહોંચાડવા માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે અને કહેવામાં આવી રહ્યું છે કે ફૂડ પેકેટ સહિતની જે સામગ્રી, જે જરૂરતમંદ વિસ્તારની અંદર જે પ્રકારની જરૂરિયાત ઊભી થઈ શકે એવી હોય એ પ્રકારની સામગ્રીની કીટો બનાવીને સ્વયંસેવી સંસ્થાઓ સહિત, ધાર્મિક સંસ્થાઓ સહિત જુદી જુદી પોલિટિકલ પાર્ટીઓ દ્વારા આ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે અને કેટલીક ટીમો અહીંથી રવાના પણ થઈ ચૂકી છે અને ઘણી બધી ટીમો આવતીકાલે અથવા તો આજે મોડી રાત્રે રવાના થશે કે જેવી આ લેન્ડફોલની સ્થિતિ સર્જાય અને ત્યારબાદની જે સ્થિતિ સર્જાય એ સ્થિતિ પછી ત્યાં આગળ મદદરૂપ થઈ શકાય. તો એ બાબતની આપની પાસે શું કઈ પ્રકારની જાણકારી છે? કારણ કે જાણવા મળ્યું છે કે દક્ષિણ ગુજરાતમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં આ જે રાહત સામગ્રી અને બચાવ સામગ્રી જે કઈ છે એ રવાના થનાર છે અથવા તો થઈ ચૂકી છે. ચોક્કસ પ્રમાણે જે રીતે 2 દિવસ અગાઉ જ ભારતીય જનતા પાર્ટીના સુરત ખાતેના કાર્યાલયથી મોટા પ્રમાણમાં ફૂડ પેકેટો ઉત્તર ગુજરાતની વાત કરીએ, કચ્છની વાત કરીએ, દ્વારકાની વાત કરીએ, તે તમામ લોકો માટે આશરે 20-30 હજાર જેટલા મોટા પ્રમાણમાં ફૂડ પેકેટો સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ત્યાં જવાના છે. તે અનુસંધાને જયારે આજે જે સુરતના ઉધના વિસ્તારના જે એમએલએ છે મનુ પટેલ એમની સાથે વાતચીત કરી હતી અને જયારે ઇન્ડિયા ન્યૂઝે તેમને પ્રશ્ન કર્યો કે જયારે આટલી મોટી તારાજી સર્જાઈ રહી છે ત્યારે તેમને લોકોને સ્વાસ્થ્ય સાથે અને તે લોકોનું જમવાનું શું વ્યવસ્થાઓ થશે, ત્યારે તેમને જણાવ્યું હતું કે ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં લોકો એકબીજા માટે મદદનો હાથ ફેરવતા હોય છે. જયારે આ પરિસ્થિતિ ગુજરાતના માથે આવી છે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી જે પ્રભાવિત વિસ્તારો હશે તે લોકો માટે ફૂડ પેકેટ અહીંથી બની રહ્યા છે. જે મંદિરો છે, જે સામાજિક સેવા સંગઠનો છે, તે તમામ લોકો અત્યારે હાથ પર હાથ આપી રહ્યા છે, લોકો મદદ કરવા આગળ આવી રહ્યા છે. ત્યારે તમામ બાબતે જે ફૂડ પેકેટ ની વાત કરીએ તો મોટા પ્રમાણમાં ફૂડ પેકેટો દક્ષિણ ગુજરાતમાંથી નીકળી તે પ્રભાવિત વિસ્તારો જે પ્રભાવિત થવાના છે તે વિસ્તારો માટે લઈ જવા માટે રવાના થઈ ચૂક્યા છે. બીજી વાત કરીએ તો અન્ય જે બીજી ફૂડ પેકેટ છે એ હજી પણ તૈયાર થઈ રહ્યા છે. ને બીજી બચાવ કામગીરીની વાત કરીએ તો રાજકોટ જેવા અને સૌરાષ્ટ્ર જેવા અને કચ્છ જેવા વિસ્તારોમાંથી જયારે બિપોર જો સાયક્લોન ટકરાશે ત્યારે મોટી તારાજી સર્જશે તેના માટેની જે હોસ્પિટાલિટી સેવાઓ છે
તે પણ મોટા પ્રમાણમાં કરી દેવામાં આવી છે. તો આ સમગ્ર બાબતે જે આ વખતે જે તંત્રએ જે તેની તૈયારી બતાવી છે તે ખૂબ જ મહત્વની તૈયારી છે. જાનનું જે જોખમ છે તે ઘણું જ ઓછું થઈ ગયું છે. અગાઉ આપણે જેમ જણાવ્યું હતું કે 1998 જે રીતે આવી એક તબાહી સર્જાઈ હતી અને મોટા પ્રમાણમાં લોકોનો જીવ ગયો હતો, પરંતુ આ વખતે લોકોનો જે જીવ છે તે તંત્ર દ્વારા એટલી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે કે મોટા પ્રમાણનું જે જીવનું જોખમ છે તે સાચવી લેવામાં આવશે. હા, આપણે દરિયાઈ પટ્ટો છે, મોટા મોટા ઔદ્યોગિક એકમો છે ગુજરાત રાજ્યમાં, ત્યારે ઔદ્યોગિક એકમોમાં થોડા ઘણા અંશે નુકસાન થઈ શકે છે, પરંતુ જે જાનનો ખતરો છે તે મહદ અંશે ટાળી શકાય તેવું તંત્ર દ્વારા હાલ કાર્યવાહી કરવામાં આવી છે. બિલકુલ બિલકુલ. અને જાન હૈ તો જહાન હૈ, જાન બચાવવી ખૂબ જ જરૂરી છે. સંપત્તિને નુકસાન થશે એ એક વખત સહન થઈ શકે, પરંતુ જાન જવી જોઈએ નહીં. અને કોઈ પણ નિર્દોષ કે કોઈ પણ અસહાય વ્યક્તિનું મૃત્યુ થાય એ ચાલી શકે નહીં. અને એના માટે સરકારે સૌથી પહેલો પ્રયાસ જ એ કર્યો છે કે લોકોને સુરક્ષિત સ્થાનો ઉપર પહોંચાડી દેવા, અને એને માટે જુદા જુદા મંત્રીઓ અને નેતાઓની જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે. તમામ સ્તરે આ નેતાઓ આ પ્રભાવિત થનાર જિલ્લાઓને પહોંચીને ત્યાં આગળ સ્થાનિક તંત્રને સાથે સંકલન કરીને અને તમામ જે આ વિસ્તારના રહેવાસીઓ છે એને ખસેડવા માટેની કામગીરી છેલ્લા થોડા દિવસથી શરૂ કરી દીધી છે. અને એને કારણે આ જે જીવનું જોખમ છે એ મહદ અંશે ટાળી શકાયું છે, પરંતુ સંપત્તિનું જોખમ જે છે ખરું એ હજી પણ ઊભું છે. અને આ વાવાઝોડું કેટલી સંપત્તિને નુકસાન કરશે એ હવે આ લેન્ડફોલ થયા પછી જાણી શકાશે. આપણી સાથે પ્રકાશ ઉપાધ્યાય છે ઉમરગામથી. પ્રકાશ, ત્યાં આગળ સ્થાનિક તંત્ર દ્વારા જે તમે જણાવી રહ્યા હતા કે જે રીતે ઝાડ પડવાની ઘટનાઓ નોંધાઈ છે ઘણી બધી જગ્યાએ, આ સાથે ત્યાં આગળ જે કાચા મકાનોમાં રહેતા લોકોને પણ આમાં સંકટ આવી શકે છે, કારણ કે ભારે પવન ફૂંકાવાને કારણે એ મકાનો પડી જવા અથવા તો છાપરાઓ ઉડી જવાની ઘટનાઓ પણ બની શકે છે. તો સ્થાનિક તંત્રની ત્યાં આગળ કઈ રીતની તૈયારીઓ નજર આવે છે? હા, ચોક્કસપણે હું આપને જણાવી દઉં. આ ઘટના પછી ઉમરગામ તાલુકાના નારગોલ ગામ સ્થિત એક કાચો મકાન ના પતરા અને કાચું મકાન ધરાશાયી થયું છે. જોકે ત્યાંના રહેતા લોકો, જે ઘરમાં રહેતા લોકો ને સાચા સમયે ખબર પડી જતા ઘરની બહાર નીકળી ગયા હતા અને ત્યારબાદ ઘર ધરાશાયી બન્યાની ઘટના બની છે. તેને જોઈને પ્રશાસન તો તરત જ ત્યાં આવીને ઉભું રહ્યું છે, એમના તમામ સુરક્ષાના પગલા લેવામાં આવ્યા છે. તેની સાથે સાથે સર્વપ્રથમ ત્યાંના ગામના જે સરપંચ છે એ પહેલા ત્યાં આવી પહોંચી અને તમામ જે સુરક્ષાના પગલા લેવા જોઈએ તેવા પગલા લેવામાં આવ્યા છે. અમારા સાથી મિત્રે અત્યારે જે વાત કરી અમિતભાઈએ કે આપણા ગુજરાતના લોકોમાં એક માનવતા રહી છે અને માનવતા જે રહેવાની જે ગુણ એમનામાં રહ્યો છે એ ગુણ એ દરેક ગુજરાતના લોકોમાં ખૂણા ખૂણામાં આ વસ્યું છે. અને હું સાજુ જણાવી દઈશ કે અહીંયા અમારો નારગોલ દરિયા કિનારો, નારગોલ બંદર જે વિસ્તાર છે ત્યાં હજારો માછીમારો ત્યાં રહે છે અને એવી જગ્યા ઉપર રહે છે કે જે છેલ્લા ઘણા વર્ષોથી દરિયો આખો જમીન ગરકી ગયો છે અને દિવસે દિવસે એમને થોડું રહેવા માટે તેમને સ્થળાંતર કરવું પડે છે. તો આજે એ જ સેવા થકી અને એકબીજાના સાથ સહકાર થકી એ આજે સુરક્ષા અનુભવી રહ્યા છે. સાથે સાથે હું મારી સાથેની વાત કરું છું. અત્યારે હું જે જગ્યા પરથી આપને સંબોધન કરી રહ્યો છું અત્યારે પવનની લહેર એટલી મોટી આવી કે મારો ટ્રાયપોડ અત્યારે છૂટી ગયો તમારા હાથથી. તો વરસાદ સોરી વાવાઝોડાની અસર આ વિસ્તારમાં રહી છે અને તમામ એકબીજાના સાથ સહકારથી એના સાથે સાથે અહીંના તંત્ર અને અહીંના ભાજપના જે કાર્યકર્તાઓ છે બધા સુરક્ષાના પગલા લઈ રહ્યા છે અને સાચા સમયે લોકોને સૂચિત બી કરે છે કે વાવાઝોડાની અસર જો ક્યાંક બી તમને જોવા મળે તો તાત્કાલિક ધોરણે તંત્રને જાણ કરી પોતાની સુરક્ષા લેવી.
બિલકુલ બિલકુલ. અને આ જે સેવા ભાવના જે ગુજરાતના દરેક લોકોમાં છે, એને કારણે આવા સંકટો સમયે ગુજરાતનો દરેક વ્યક્તિ પોતાની શક્તિ મુજબ લોકોની મદદ ચોક્કસ કરે છે. અને એટલા માટે જ જ્યારે પણ આવી કોઈ સંકટ આવે છે ત્યારે કોઈ પણ વ્યક્તિને ઝાઝી તકલીફ નથી પડતી. અને ગુજરાતના જ લોકો અને જે સરકાર અને વહીવટીતંત્ર દ્વારા તમામ સ્તરે મદદ પહોંચાડવાની કોશિશ થાય છે અને તમામ રીતે લોકોની સુરક્ષા અને જે કંઈ પણ આરોગ્ય સહિતની જે કંઈ પણ જરૂરિયાત હોય છે એ પૂરી કરવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર અમિત તમારો આ કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા અને જરૂરી જાણકારી આપી. પ્રકાશ તમારો અને મહેન્દ્ર તમારો પણ ખૂબ ખૂબ આભાર કે આ જરૂરી જાણકારી તમે દર્શકો સુધી પહોંચાડી. અને આપણે આગળ પણ આ બાબતે ચર્ચા કરતા રહીશું. તો આપણે જોઈ રહ્યા છીએ કે ખૂબ જ ટૂંકા સમયમાં જે વાવાઝોડાને માટેને આપણે ચિંતા કરી રહ્યા છીએ એ વાવાઝોડું જખૌ બંદર ખાતે ટચ થઈ શકે એમ છે. અને ત્યારબાદ શું સ્થિતિ સર્જાશે એની પલેપળની જાણકારી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત દ્વારા અમે આપને સુધી પહોંચાડીશું. તો તમે કોઈ પણ જાતના અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. હાલ આ કાર્યક્રમમાં બસ આટલું જ.